પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના પ્રયત્નોથી ગાંધીધામના પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે બોર્ડર રેન્જ IG JR મોથાલિયા, પૂર્વ કચ્છ જિલ્લાના પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની ઉપસ્થિતિમાં લોન વિતરણ મેળાનું આયોજન કરાયું હતું. જરૂરતમંદ લોકો જાણકારીના અભાવે બેંકોમાં લોન લેવા જતા નથી અથવા તો અપૂરતા ડોક્યુમેન્ટ્સના કારણે તેમને લોન મળતી નથી, જેથી નાછૂટ કે ઊંચા દરે વ્યાજ નાણાં મેળવી વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ જતા જરૂરતમંદોને સરળતાથી બેંક લોન મળી શકે તે માટે લોન માર્ગદર્શન, લોન વાતાવરણ આયોજન કરી પોલીસ વિભાગે પોલીસ પ્રજાનો મિત્ર છે સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. બોર્ડર રેન્જ IG JR મોથાલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના જરૂરતમંદ લોકો પોતાની નાણાકીય જરૂરિયાત વખતે વ્યાજ વટાવનો ગેરકાયદેસર ધંધો કરતા તત્વો પાસેથી લોન મેળવતા હોય છે. ખૂબ ઊંચા વ્યાજે નાણાં ધીરનારની પઠાણી ઉઘરાણીનો ભોગ બનતા હોય છે. ઘણા કિસ્સાઓમાં તો મુદ્દલથી વધુ રકમ ચૂકવી દેવાય છતાં પણ ઉઘરાણી ચાલુ જ રાખી વ્યાજખોરો ગરીબોને રજાડતા રહે છે. આવા કિસ્સાઓમાં જરૂરતમંદ લોકો વ્યાજખોરો પાસે જવાના બદલે બેંક મારફતે લોન મેળવી અપાવી આપવા તેમજ પોલીસ તંત્રના પ્રયત્નોથી લોન મંજૂર થઈ શકે તેવા લોકોના આજે લોન વિતરણના ચેક આપવામાં આવ્યા હતા. આજે પોલીસ તંત્રના પ્રયાસોથી વિવિધ બેંકો દ્વારા 100 જેટલા લાભાર્થીઓને 50 લાખથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે, જેમાં જુદા જુદા લાભાર્થીઓને બોર્ડર રેન્જ IG JR મોથાલિયા, પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, માલતીબેન મહેશ્વરી વગેરેના હસ્તે આ ચેક વિતરણ કરવામાં આવેલ છે. તો પ્રાસંગિક પ્રવચન આપતા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા, બોર્ડર રેન્જ IG JR મોથાલિયા, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ઉપસ્થિત રહી લોકોને જણાવ્યું હતું કે લાભાર્થી લોકોને બેંક લોન મેળવવામાં કોઈ સમસ્યા હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરશે તો પોલીસ તેમને લોન મેળવવા સહાયભૂત બનશે. આ તકે ઉપસ્થિત વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના પ્રતિનિધિઓએ બેંકોની વિવિધ લોન યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમને બોર્ડર રેન્જ IG JR મોથલિયા, પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર વગડિયા, ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા અન્ય આગેવાનોના હસ્તે ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં DYSP મુકેશ ચૌધરી, DYSP AV રાજગોર ભચાઉ, DYSP સાગર સાંભળા તેમજ CBI PI MM જાડેજા, ગાંધીધામ A ડિવિઝન PI સિટી દેસાઈ, B ડિવિઝન PI DM ચૌધરી ભચાઉ, PI BM પટેલ તેમજ રાપર, PI VK ગઢવી, કંડલા PI HK હુવલ, ગાગોદર PSI DR ગઢવી, આદિપુર PSI BV ચુડાસમા, સામખિયારી PSI SV ડાંગર, ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન ટેલવાણી, અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ શંભુભાઈ આહિર, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કલાવતીબેન જોશી, ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા, લીલાવતીબેન પ્રજાપતિ ઉપરાંત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભચાઉ DYSP સાગર સાંભળાએ, જ્યારે આભાર વિધિ ગાંધીધામ DYSP AV રાજગોરે કરી હતી. સમગ્ર વ્યવસ્થા અંજાર DYSP મુકેશ ચૌધરી તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આજરોજ ગાંધીધામ ખાતે માન્ય બોર્ડર રેન્જ IG JR મોથલિયા સાહેબની અધ્યક્ષ સ્થાને લોન વિતરણ સમારોહનું આયોજન કરેલ હતું, જેમાં અંજારના ધારાસભ્ય શ્રી પ્રીતમભાઈ છાંગાજી, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખશ્રીઓ અંજાર, રાપર અને ભચાઉ, એના સિવાય અલગ અલગ વિભાગોના અધિકારીશ્રીઓ અને જિલ્લાના દરેક ખૂણામાંથી પબ્લિક અહીંયા પહોંચેલ હતી, જેમાં આજના પ્રોગ્રામના અનુસંધાને જે વ્યાજખોરીને નાબૂદ કરવાની એક પહેલ ચાલી રહી છે ગૃહ રાજ્ય સરકાર તરફથી, એના અનુસંધાને જે લોકો લોનના ફોર્મ અપ્લાય કરેલ હતા અગાઉ, જે બે પ્રોગ્રામો એક પોલીસના જે વ્યાજખોરીને નાબૂદ કરવા માટે થયેલ હતા, એના અનુસંધાને બાદમાં લોન માટે અપ્લાય કરવા માટે બે પ્રોગ્રામો મોટા ભચાઉ અને ગાંધીધામમાં થયેલ હતા, એ બધા પ્રોગ્રામ પછી જે લોકોના ફોર્મ ભર્યા એના પછી જે સ્ક્રૂટની થઈ એમાંથી જે લાભાર્થીઓ છે એ લોકોને આજે ચેક વિતરણનું સમારંભ આજે કરવામાં આવેલ હતું. દરેક માનુભાવશ્રીઓના અરદ હસ્તે લોકોને ચેકનું અર્પણ કરેલ હતું, જેમાં લગભગ 50 લાખથી વધારેની રકમ આ જો બેંકો છે એ લોકોએ અલગ અલગ લોકોને મંજૂર કરેલ છે. સર, આજે લોન વિતરણ કાર્યક્રમ હતો એમાં અંદાજિત કેટલા લોકોને
લોન આપ વિતરણ કરવામાં આવી? લગભગ 50 લાખથી વધારેની રકમ એમાં છે, જે લોકોને અલગ અલગ લોકોને મળેલ છે. 100થી વધારે લોકો એમાંથી લાભાર્થી થયા છે. અને એમાં આજે જે સાંકેતિક રૂપથી અમે લોકો અહીંયા 20થી 25 લોકોને બોલાવીને ચેકનું અર્પણ કરેલ હતું, અને બાકી જે બેંકો છે એના મારફતે એ લોકો ડાયરેક્ટ એમાંથી ચેક લઈ લેશે. થેન્ક યુ. ગાંધીધામ ખાતે જે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા જે લોન વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું, તે બાબતે આપનું શું કહેવું છે? આજરોજ ગાંધીધામ ખાતે માન્ય બોર્ડર રેન્જ આઈજીપી ઝેર બોતલા સાહેબની અધ્યક્ષ સ્થાને લોન વિતરણ સમારોહનું આયોજન કરેલ હતું, જેમાં અંજારના ધારાસભ્ય પ્રીતમભાઈ છાંગાજી, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન વૈશ્વરી, નગરપાલિકા પ્રમુખશ્રીઓ અંજાર, રાપર અને ભચાઉ, એના સિવાય અલગ અલગ વિભાગોના અધિકારીશ્રીઓ અને જિલ્લાના દરેક ખૂણામાંથી પબ્લિક અહીંયા પહોંચેલ હતી, જેમાં આજના પ્રોગ્રામના અનુસંધાને જે વ્યાજખોરીને નાબૂદ કરવાની એક પહેલ ચાલી રહી છે ગૃહ રાજ્ય સરકાર તરફથી, એના અનુસંધાને જે લોકો લોનના ફોર્મ અપ્લાય કરેલ હતા અગાઉ, જે બે પ્રોગ્રામો એક પોલીસના જે વ્યાજખોરીને નાબૂદ કરવા માટે થયેલ હતા, એના અનુસંધાને બાદમાં લોન માટે અપ્લાય કરવા માટે બે પ્રોગ્રામો મોટા ભચાઉ અને ગાંધીધામમાં થયેલ હતા, એ બધા પ્રોગ્રામ પછી જે લોકોના ફોર્મ ભર્યા એના પછી જે સ્ક્રૂટની થઈ એમાંથી જે લાભાર્થીઓ છે એ લોકોને આજે ચેક વિતરણનું સમારંભ આજે કરવામાં આવેલ હતું. દરેક માનુભાવશ્રીઓના અરદ હસ્તે લોકોને ચેકનું અર્પણ કરેલ હતું, જેમાં લગભગ 50 લાખથી વધારેની રકમ આ જો બેંકો છે એ લોકોએ અલગ અલગ લોકોને મંજૂર કરેલ છે. સર, આજે લોન વિતરણ કાર્યક્રમ હતો, એમાં અંદાજિત કેટલા લોકોને લોન આપ વિતરણ કરવામાં આવી? લગભગ 50 લાખથી વધારેની રકમ એમાં છે, જે લોકોને અલગ અલગ લોકોને મળેલ છે. 100થી વધારે લોકો એમાંથી લાભાર્થી થયા છે. અને એમાં આજે જે સાંકેતિક રૂપથી અમે લોકો અહીંયા 20થી 25 લોકોને બોલાવીને ચેકનું અર્પણ કરેલ હતું, અને બાકી જે બેંકો છે એના મારફતે એ લોકો ડાયરેક્ટ એમાંથી ચેક લઈ લેશે. થેન્ક યુ. અને એ પરિવારને સાચાર્થમાં એને લાભ મળી શકે એ દિશામાં આજે સુંદર મજાનું કાર્યક્રમનું પણ આયોજન કરી લેવામાં આવ્યું. બોર્ડર રેન્જ આઈજીપી છું કે આપ લોકો બધા પોલીસના નિમંત્રણને માન આપીને અહીંયા પધારેલ છો. આજના પ્રોગ્રામની એક રૂપરેખા આપ લોકોને આપવા માંગુ છું. ગુજરાત સરકારના ગૃહ વિભાગ કાર્યક્રમો યોજ્યા છે. આપણે જોયું છે કે અગાઉ પણ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજી અને કાર્યક્રમોના માધ્યમથી આ વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે ખૂબ સરાહનીય પ્રયાસ કર્યા છે. એમાં આમ જનતા તરફથી પણ ખૂબ જ સારા સહયોગ મળ્યા છે. આજનો અનોખો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે એવા બોર્ડર રેન્જ આઈજી શ્રી, નગરપાલિકાના અધ્યક્ષા બેન નિશિતાબેન, અંજારના અધ્યક્ષા બેન શ્રીમતી પ્રજાપતિ બેન, કલાવતીબેન ભાઈ, શંભુભાઈ ભરતસિંહજી, વિભાગથી માન્ય ચૌધરી સાહેબ, પોલીસ ખાતાના સૌ અધિકારી કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપે જોયું હશે કે ગાંધીધામ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીના દૂષણને નાબૂદ કરવા માટે વ્યાજખોરીનું જે દૂષણ છે એ બહુ સમાજના નબળા વર્ગને સ્પર્શતું હોય છે, અને એને નાબૂદ કરવા માટે આજે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો સૌ પ્રથમ આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ હું જિલ્લા પોલીસ વડા અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જિલ્લા પોલીસ દૂષણ છે એને નાબૂદ કરવા માટે આ એક એવી પહેલ છે જેના કારણે જે લોકો વ્યાજખોરીના દુષ્ચક્રમાં ફસાતા હતા, જે કોઈ બી માણસથી કોઈ બી દર પર રૂપિયા લઈ લે અને એના પછી એના ઉપર માનસિક શારીરિક જે દબાણો કરવામાં આવે છે
પૈસા વાપસ લેવા માટે. એમાં એવી ઘટનાઓ બને છે. ડીએસપી સાહેબે ટીમ બનાવીને અધિકારીઓને કામગીરી સોંપી, તપાસ સોંપી અને ગુનેગારો પકડાયા. આવું આપણે છાપામાં વાંચતા હોય છે. પણ આર્થિક પ્રકારની શોષણનો ભોગ બનેલા લોકો હોય અને એ લોકોને પગભર કરવા માટે એક એક વ્યક્તિને શોધી શોધીને એમના ભવિષ્યના જીવનમાં સોભાનભેર રોજગારી કે ધંધો કરી શકે અને પોતાનું ગુજરાન ચલાવી શકે એ માટે આટલા મોટા પાયા ઉપર જયારે કોઈ ડિપાર્ટમેન્ટ અને એ પણ પોલીસ ડિપાર્ટમેન્ટ જયારે તરીકે પણ આનંદ અને ગૌરવ થશે. કદાચ આ પહેલી કે પોલીસ ખાતા દ્વારા, વિભાગ દ્વારા છેવાડાના નાના બાળકના કલ્યાણ માટે